એસ્લાવ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા. આપ જોઈ રહ્યા છો એસ્લાવ ન્યૂઝ બુલેટિન. નજર નાખી અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. અમદાવાદ કલેક્ટર ડોક્ટર વિક્રાંત પાંડેએ 83 પાકિસ્તાની હિન્દુઓને આપ્યું ભારતીય નાગરિકત્વ. રવિશંકર રાવલ કલાભવન ખાતે યોજાયું ભરત ચોક્સીનું સોલો પેઇન્ટિંગ એક્ઝિબિશન. વડોદરાની આનંદ વિદ્યાવિહાર સ્કૂલના વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે મોખરે. વટવામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીનું કરાયું ખાતમુહૂર્ત. કેન્દ્ર સરકારે પાકિસ્તાનની દોજકભરી જિંદગી છોડીને ભારતમાં વસવાટ માટે આવેલા પાકિસ્તાની હિન્દુઓને ઝડપથી ભારતીય નાગરિકત્વ મળે તે માટે કલેક્ટરોને સત્તા આપી છે, જે અંતર્ગત અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લાંબા ગાળાથી અમદાવાદ જિલ્લામાં વસવાટ કરતા 83 પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકત્વના પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. દેશમાં 2 કેમ્પ યોજીને સૌથી વધુ પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકત્વ આપવામાં અમદાવાદ જિલ્લો સૌથી મોખરે રહ્યો છે. કેન્દ્ર સરકારે કલેક્ટરને સત્તા આપ્યા બાદ પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકત્વની પ્રક્રિયા ઝડપી બની છે, ત્યારે અમદાવાદ જિલ્લા કલેક્ટર ડોક્ટર વિક્રાંત પાંડેએ 83 પાકિસ્તાની હિન્દુઓને નાગરિકત્વ આપ્યું છે. પાકિસ્તાનમાંથી હિન્દુઓ ભારતમાં લાંબા ગાળાના વિઝા ઉપર આવે છે, જેઓ નિયમ મુજબ વસવાટ બાદ નાગરિકત્વની અરજી કરતા હોય છે, જેમાં તેઓને છેક દિલ્હી સુધી લાંબા થવું પડતું હતું. પણ કેન્દ્ર સરકારે તે અંગે જિલ્લા કલેક્ટરોને સત્તા આપ્યા બાદ કેમ્પ યોજીને તેમના પુરાવાની ચકાસણી કર્યા બાદ તેઓને નાગરિકત્વ આપવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ કલેક્ટર દ્વારા અત્યાર સુધીમાં 418 પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકત્વના સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા છે. ત્રીજો મોટો કેમ્પ અમે ભારતીય નાગરિકતા આપવાનું કરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધી 419 પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના જે હિન્દુ માઇનોરિટીના નાગરિક છે એ લોકોને નાગરિકતા આપવામાં આવી છે. ભારત સરકાર દ્વારા 2016 એક પાર્લામેન્ટમાં એમેન્ડમેન્ટ કરવામાં આવ્યું અને એ સત્તાઓ જે તે વખતે જિલ્લા કલેક્ટરશ્રીઓને આપવામાં આવી છે એના ભાગરૂપે આજે 83 લોકોને અમે ભારતની નાગરિકતા સ્વીકાર કરવા માટે પ્રમાણપત્ર અનામત કરવામાં આવ્યો છે. લાંબા વર્ષોથી એ લોકો રાહ જોતા હતા, આજે એ નાગરિકતા મળવાના કારણથી એ સંપૂર્ણ રીતે ભારતની જેટલી સુવિધાઓ છે, વોટિંગ રાઇટ્સથી માંડીને રાશન કાર્ડ, મા કાર્ડ, સરકારની બધી સ્કીમનો લાભ લઈ શકશે. આ વિચાર કરો, કોઈ વ્યક્તિ દેશમાં રહેતો હોય અને એને કોઈ સુવિધા ના હોય, બેંક અકાઉન્ટ ના હોય, તો એને કેટલી અવગડ પડતી હશે. સાચા અર્થમાં નાગરિકતા આપવાના અમને સંતોષ છે અને આવતા દિવસોમાં જે અત્યારે જે પેન્ડિંગ એપ્લિકેશન છે એનો બી અમે તાત્કાલિક નિકાલ કરશું. અને અત્યાર સુધી દેશમાં 419 કોઈ જિલ્લામાં આપ્યું એ એક પહેલું બનાવ અત્યારે બની રહ્યો છે. ટોટલ 419 અત્યારે આપણે નિકાલ કરી છે અને 300-400 અરજીઓ અત્યારે આપણા પાસે સેન્ટ્રલ આઈબીના ઓપિનિયન ઉપર બાકી છે. એટલે આવતા દિવસોમાં જ્યારે સેન્ટ્રલ આઈબીનો ઓપિનિયન આવશે ત્યારે એનો નિકાલ કરવામાં આવશે. મેરા નામ આશા કુમારી હૈ ઓર મેં 18 સાલ સે ઇધર રહે રહી હું ઓર મુજે અભી સિટીઝનશિપ મિલા હૈ, બહોત ખુશી હો રહી હૈ. ઇધર બહોત ફ્રીડમ હૈ, અચ્છા લગતા હૈ રહેના. સબ હિન્દુઓ કા દેશ હૈ ઓર હમે જો અભી જો હૈ વોટ ભી દે સકતે હૈ, હમે નેશનલ શિપ મિલ ગઈ હૈ, ઇસ વજહ સે બહોત ખુશી હૈ. પહેલે બહોત દિક્કત ખાને પડતે થે વિઝા બઢાને કે લિયે, નેશનલિટી બઢાને કે લિયે, અભી નહીં બઢાને પડતે. હમ રહેતે બહોત ધક્કે ખાએ થે, ઉધર જાઓ ઉધર જાઓ ઉધર જાઓ, ઉધર 10,000 બનને, ઉધર 5,000 બનને, પૈસે નહીં ખાને, પેટ મેં નહીં ખાએ, લેકિન ઇસકે પીછે હમ ભાગે. લેકિન અભી હમકો એમ્પલમેન્ટ મિલી ઓર હમારા સબ યે કામ કરાય છે. મેરા નામ અશ્વિની મહેશ્વરી હૈ, મેં અમદાવાદ મેં રહેતી હું. મેં પાકિસ્તાન સે 2005 સે આઈ હું ઓર મેં અપના યે જો નેશનાલિટી આઈ હૈ ઉસકે લિયે મેં મોદી સરકાર યહાં કે અમદાવાદ કે કલેક્ટર્સ એન્ડ જો ભી મતલબ 2-3 સાલો મેં બહોત હી ફાસ્ટ કામ હો રહા હૈ યહાં પે, તો મેં મોદી સરકાર એન્ડ થેન્ક્સ ટુ ઓલ અમદાવાદ કલેક્ટર્સ એન્ડ એમએલએસ, થેન્ક યુ. સુનિલ કુમાર હૈ, મેં લગભગ 2007 મેં યહાં પે આયા હુઆ હું ઓર લગભગ મેને યે 2017 મેં જો નાગરિકતા કે લિયે અપ્લાય કિયા થા, લેકિન ઇસમે અભી મેરે જો લગભગ 9 ફાઇલ પેન્ડિંગ મેં હૈ, વો અભી તક મેરી ઇન્ક્વાયરી ભી નહીં હુઈ હૈ, વો સો આની ચાહિયે. ઓર જો મેરે કો નાગરિકતા મિલી હૈ ઇસકે લિયે ધન્યવાદ હૈ ગુજરાત ગવર્નમેન્ટ કા
અમદાવાદના રવિશંકર આવા કલાભવન ખાતે જાણીતા આર્ટિસ્ટ ભરત ચોક્સીનું સોલો પેઇન્ટિંગ એક્ઝિબિશન યોજાયું છે. જાણીતા ફોટોગ્રાફર અને આર્ટિસ્ટ વ્રજ મિસ્ત્રી અને એજે કોલેજ ઓફ કોમર્સના પ્રિન્સિપાલ ડોક્ટર સંજય વકીલના હસ્તે આ એક્ઝિબિશનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આર્ટિસ્ટ ભરત ચોક્સીના ચિત્રોમાં પોર્ટ્રેટ, લેન્ડસ્કેપ અને એબસ્ટ્રેક્ટ પેઇન્ટિંગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે કાર્ટૂન ચિત્રો પણ બનાવ્યા છે. તેમણે વોલ પેઇન્ટિંગ અને રંગોલી આર્ટનું પણ કામ ખૂબ જ સુંદર રીતે કરેલ છે. આ ઉપરાંત તેમણે તેમની આ કલા સફરમાં ચીઝ નામનું સ્કલ્પચર પણ બનાવ્યું છે. આ એક્ઝિબિશન આજે બપોરે 12 થી સાંજના 7 વાગ્યા સુધી રવિશંકર આવલ કલાભવન ખાતે નિહાળી શકાશે. આ એક્ઝિબિશનને ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યું છે. ભરતભાઈ ચોક્સી છે, હું પોતે ડિઝાઇનર છું અને કમર્શિયલ આર્ટનો મેં સ્ટડી અમદાવાદની સીએન ફાઇન આર્ટ્સમાં કરેલો છે અભ્યાસ. એ પછી ચિત્રના ક્ષેત્રમાં ઘણા બધા પ્રદર્શનો ભર્યા છે. આ મારો 5મો સોલો એક્ઝિબિશન છે. એ પહેલાં મેં 4 પ્રદર્શન પૂરા કર્યા છે અને મારા ગ્રુપ શો લગભગ 13 થઈ ગયા છે. એ પહેલાં મેં ગયા મે મહિનાની અંદર જહાંગીર આર્ટ ગેલેરીમાં એક્ઝિબિશન પૂરું કર્યું છે અને મને ચિત્રમાં એટલો બચપણથી જ રસ છે, જેના કારણે હું હજુ બી એની અંદર બહુ જ રસ વડે કામ લઈ રહ્યો છું. અને આ ચિત્ર છે પાટણનું હેરિટેજ ચિત્ર છે. પાટણના રાજમહેલનો કિલ્લો છે આ, જે હેરિટેજના ઉત્સવ ખાતે ત્યાં આગળ પાટણ જઈને દોરેલો છે મેં. અને એમાં મને એવોર્ડ બી મળેલો છે, જે ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશન તરફથી મને મળેલો છે. અને અત્યારે બી મને ચિત્રમાં ઘણો બધો રસ છે. હું બચપણથી જન્મથી જ ચિત્ર દોરતો આવ્યો છું એવું કહી શકાય, કારણ કે એકલા ધોરણમાં જ મેં ચિત્રનું સ્લેટમાં કામ કરેલું. તો મારા એક મિત્રએ ઘરે આવીને કહી દીધેલું કે ભાઈ તું ચિત્ર દોરે છે કે ભણે છે, એટલે હું પહેલાંથી ચિત્ર ભણતો આવ્યો છું. મારા તાલુકા લેવલે નંબર છે, જિલ્લા લેવલે નંબર છે, એસએલ કોલેજમાં યુથ ફેસ્ટિવલ મારો 5th માં બી નંબર છે અને સીએનના 4th યરમાં મારો નંબર 1st આવેલો અને 85% મારા 4th યરમાં મને આપેલા સીએન ફાઇન આર્ટ્સમાં. અને હજુ બી મારે ચિત્રમાં પ્રવૃત્તિઓ ચાલુ જ છે. વડોદરા શિક્ષણ માટે ખૂબ જ પ્રચલિત છે, તેવી જ રીતે રમત ગમતમાં પણ ખૂબ જ આગળ છે. ડીએસઓ ટુર્નામેન્ટ હોય કે ખેલ મહાકુંભ, સીબીએસઈ ટુર્નામેન્ટ હોય કે તેમાં સ્કૂલના વિવિધ વિદ્યાર્થીઓનું ખૂબ જ સારું પ્રદર્શન હંમેશા જોવા મળે છે. તેમાંય ખાસ કરીને આનંદ વિદ્યા વિહાર સ્કૂલના વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે ખાસ આગળ આવી રહ્યા છે. ત્યારે સ્કૂલ ગેમ નેશનલ સ્કેટિંગ ચેમ્પિયનશીપમાં અનુષ્કા શાહની સાથે નંદિની ઝવેરી પણ બેલગામ કર્ણાટકમાં યોજાનાર 23 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ટુર્નામેન્ટમાં ભાગ લેવા જશે. નંદિની ઝવેરીએ નેશનલ લેવલ સુધી ખૂબ જ સારું પ્રદર્શન આજ સુધી કર્યું છે. ત્યારે અનુષ્કા અને નંદિનીની સાથે બોયઝ કેટેગરીમાં પર્વ પરીખે પણ નેશનલ લેવલ સુધી સારું પ્રદર્શન કરેલું છે. આ તમામ વિદ્યાર્થીઓએ વડોદરાની આનંદ વિદ્યા વિહાર સ્કૂલનું નામ રોશન કર્યું છે. ત્યારે આનંદ વિદ્યા વિહાર સ્કૂલ પરિવાર તરફથી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને આગળ વધવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. વટવા જીઆઈડીસી ખાતે અમદાવાદ પૂર્વની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીના નવા ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. પર્યાવરણ મંત્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમણે વટવા જીઆઈડીસીમાં આવેલ ગ્રીન એન્વાયરમેન્ટ સર્વિસીસ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડ દ્વારા અશુદ્ધ પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટની મુલાકાત પણ લીધી હતી અને બારીકાઈ ભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ ખાતમુહૂર્તમાં વટવા ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ નરોડા નારોલ, ઓઢવ એસોસિએશનના પ્રમુખ હોદ્દેદારો અને જીપીસીબીના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારોની ખાસ ગતિવિધિ જોવા માટે આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. બન્યા પર જાય. નમસ્કાર.